वैष्णव जन तो तेरे कलेज पीड़ पर आए जाने रे, वैष्णव जन तो तेरे कलेज पीड़ पर आए। फिनिक्स आश्रम ने खेतराव शाळाना वर्गो सवारे 9 થી 11 વાગ્યા સુધી ચાલતા, પછી 11 થી 11:30 સુધી ફરી પાછું સૌને કોદાળી પાવડા લઈને ખેતર પર જવું પડતું. નિશાળની શીળી છાયામાંથી નીકળી બળતા બપોરે કોદાળી લઈ ખેતરમાં જવાની વિદ્યાર્થીઓને હોશ ન થતી. એ અડધો કલાક આમ તેમ ટલ્લા મારી કાઢી નાખવાની વિદ્યાર્થીઓની દાનત રહેતી હતી. પરંતુ બાપુ વિદ્યાર્થીઓની એવી વૃત્તિને ઉત્તેજન ન આપતા. 11 ટકોરા થતાની સાથે જ ચોપડી બંધ કરાવી એક સાથે કૂચ કરાવતા તેઓ વિદ્યાર્થીઓને ખેતરે લઈ જતા. એક દિવસ વર્ગો પૂરા થયા હતા અને 11 વાગવાને 10 મિનિટની વાર હતી. બાપુ પ્રસન્ન હતા અને વિદ્યાર્થીઓને વિનોદ કરાવી રહ્યા હતા. એ તકનો લાભ લઈ એક મોટા વિદ્યાર્થીએ હિંમતપૂર્વક બાપુને પૂછ્યું, બાપુ આ બપોરની અડધા કલાકની ખેતી નથી ગમતી, ખેતર પર જવા આવવામાં નકામો વખત જાય છે, એના કરતાં સવારે જ અમારી પાસે દરરોજના શ્રમ કાર્યની સાથોસાથ અડધો કલાક વધુ કામ લઈ લો તો કેમ વાંધો ન આવે? બાપુએ જવાબ આપતા કહ્યું, આ અડધો કલાક બદલવાને હું જરાય તૈયાર નથી. ખરે બપોરે આકરા તડકામાં પાવડો ચલાવવાની ટેવ તમારે કેળવવી જ જોઈએ. આજે અહીં ભણો છો ને કાલે લડાઈ ઉપડતા જેલ જવું પડશે ત્યારે શીલી છાંએ બેસવાનું નહીં મળે. ત્યાં તો કમર ઝુકાવી બહાદુર મજૂરની જેમ દિવસ આખો આવા તાપમાં જ તમારે પાવડો ચલાવવો પડવાનો. ત્યાં ગાંજા જાઓ, થાકી જાઓ, રોતલ બનો તો મારું ને તમારું બેયનું નાક કપાય. એના કરતાં તમે આ નિશાળ છોડી જાઓ એમાં મારી અને તમારી વધુ શોભા છે. વળી આવા આપ મતલબિયા થવું આપણને ન શોભે. તમે અહીં નિરાંતે બેઠા ભણો છો અને મોટેરાઓ બધા સવારથી હાડકાં તૂટ મહેનત કરી રહ્યા છે, એમને કેમ વિસારે પાડો છો? આપણે એમને સાથ પુરાવવો જોઈએ. કામની પૂર્ણાવતિ વખતે આપણી આખી નિશાળ એમને પૂરી મદદ કરે તો એમને સંતોષ ઉપજે અને એમનો થાક ઉતરી જાય. બાપુ ફિનિક્સ આશ્રમમાં હતા તે વખતે એક દિવસ સવારે દેશમાંથી તાર આવ્યો. બાપુના એક ભાઈ દેશમાં બીમાર હતા. તેમના અવસાનના શોક સમાચાર એ તારમાં હતા. રાવજીભાઈના હાથમાં એ તાર આવ્યો. તેમણે જિજ્ઞાસાથી તાર વાંચ્યો અને બીજી બધી ટપાલની સાથે બાપુને આપ્યો. રાવજીભાઈને એમ લાગેલું કે બાપુ તાર વાંચીને શાળાનું, પ્રેસનું તથા બીજું બધું કામકાજ શોકદિન નિમિત્તે બંધ રાખશે. પણ બાપુએ એમ કર્યું નહીં. જાણે કંઈ બન્યું જ નથી એમ સામાન્ય ક્રમ મુજબ બધું કામકાજ ચાલુ રાખ્યું. શાળામાં તથા ખેતરે પણ બધા વિદ્યાર્થીઓની સાથે હંમેશ મુજબ હળ્યા મળ્યા. રાવજીભાઈએ પણ બાપુના મનના ભાવ સમજી જઈને એ દુઃખદ સમાચાર કોઈને કહ્યા નહીં. સાંજે પ્રાર્થના પછી બાપુ એકાએક ઊંડા વિચારમાં અને લાગણીમાં આવી ગયા. પોતાના ભાઈના ખેદજનક અવસાનથી જે ઊંડું દુઃખ થયેલું એ એમણે ઠાલવ્યું અને જણાવ્યું, એ દુઃખદ સમાચાર વાંચીને મને ભારે દુઃખ થયું છે, પણ આપણો ચાલુ કાર્યક્રમ નિયમિત ચાલવો જોઈએ તેવા હેતુથી મેં કોઈને કહ્યું નથી. એમ કહીને બાપુએ જીવન અને મરણ વખતે સમતા જાળવવી, આપણે રોજ ગીતાનો પાઠ કરીએ છીએ એને જીવનમાં ઉતારવો વગેરે જ્ઞાનની વાતો વિદ્યાર્થીઓ આગળ કહેવાનું શરૂ કર્યું. આ પ્રસંગે બધા વિદ્યાર્થીઓને અજબ શિક્ષણ મળ્યું, ભ્રાતૃપ્રેમનો અનુભવ થયો અને જ્ઞાનપૂર્વક આવા દુઃખને મનમાં સમાવી નિત્ય કર્મ કેવી રીતે ચાલુ રાખવું
એ પણ વિદ્યાર્થીઓ બાપુ પાસેથી શીખ્યા।